સુપ્રભાત અન્નદાતા કાર્યક્રમમાં આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત છે મિત્રો આપણા પ્રાચીન કૃષિ વ્યવસાયોને વધુ ફળદાયી બનાવવાના આશય સાથે જ કાર્યક્રમ ખેડૂત મિત્રો ચોમાસાની સિઝન બાદ દક્ષિણ ગુજરાતમાં ખૂબ મોટા પ્રમાણમાં સાકરિયાની ખેતી કરવામાં આવી છે સજીવ ખેતી આધારિત સાકરિયાની ખેતી ઓછા રોકાણમાં વધુ ઉત્પાદન આપે છે દસ ગુઠા જમીનમાં અંદાજે પચીસો થી સત્યાવીસો કિલો સાકરિયાનું ઉત્પાદન થાય છે ખેડૂત મિત્રો એ સજીવ ખેતી પદ્ધતિથી મેળવી રહ્યા છે તો ચાલો સાકરિયાની ખેતી વિશે માહિતી મેળવીએ મારું નામ જયપ્રકાશ પ્રભુભાઈ ભંડારી ગામ નારગોલ તાલુકો ઉમરગામ અને જિલ્લો વલસાડ મેં શક્કરિયાની ખેતી માટે પ્રથમ આ વરસાદ ગયા પછી એની તાત્કાલિક ખેડ કરી નાખવામાં આવી ખેડ કર્યા પછી એની અંદર છાણિયું ખાતર દસ ગુંઠામાં એક ટ્રેલર એટલે એક બ્રાસ જેટલું થાય એટલું નાખવામાં આવ્યું અને પછી એની અંદર ફરી પાછું એકવાર નાના ટ્રેક્ટરથી ટ્રિલિંગ કરવામાં આવ્યું ટ્રીલિંગ કર્યા બાદ એને અઢી ફૂટના અંતરે ગાદી ક્યારા બનાવવા માટે એના પાળિયાના ચાસ ખેંચવામાં આવ્યા જે ચાસની ઊંચાઈ લગભગ અડધો ફૂટ થયા પછી એની અંદર પાળ ઉપર પોલ્ટ્રી ફોર્મનું ખાતર પાયાના બેસ તરીકે પાળની ઉપર નાખેલ છે જે નાખ્યા પછી અત્યારે એનું પૂરેપૂરી વરાપ આવી ગયા પછી એની અંદર અમે આ શક્કરિયાના વેલાના ઉપરના છેંડા જે કૃષિ યુનિવર્સિટી નવસારી પરથી ખરીદીને અમે લાવ્યા છે જે અત્યારે રોપવાની શરૂઆત કરી રહ્યા છે જે સી સેવન્ટી વન નામની જે જાત છે જેનું પ્રોડક્શન બીજી અહીંની સ્થાનિક દેશી જાતો કરતાં ત્રણ ઘણું વધારે ઉત્પાદન આપે છે જેના કારણે જ આ ખેતી આજના સંજોગોમાં અહીં નફાકારક થઈ છે નહીં તો જે દેશી જાતો હતી જેનું ઉત્પાદન ઘણું ઓછું આવતું અને હાલની મજૂરીની સરખામણીએ આ પાક આપણને નિષ્ફળ જતો પરંતુ આ જે સી સેવન્ટી વન જે જાત છે અને ભૂક્રાંતિ આ બંને જાતો ઉત્પાદન સારી આપે છે જેના કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાત શ્રી કેતનભાઈ એમના માર્ગદર્શન હેઠળ હું છેલ્લા પાંચ વર્ષથી બનાવું છું આ દસ ગુંઠાના ક્યારામાં લગભગ થી સત્યાવીસો કિલો હું આ રતાળુ અંદરથી કાઢું છું જેને એક હોલસેલ ભાવે વીસ રૂપિયાના કિલો પણ આપણે વેચીએ તો એની સારી એવી આવક આપણને ઊભી થાય છે આ સી સેવન્ટી વન નામની આ જાત છે જેનો ગર્ભ સફેદ હોય છે અને ઉપરની ચામડી ગુલાબી લાલ રંગની હોય છે ને જે ખોદતી વખતે એ છોલાઈ જતી નથી અને અંદરથી સફેદ પડ બહાર આવી જતું નથી અને એ જાતની અંદર વધારે પડતું એનો રેસાઓ નીકળતા નથી માત્ર એક જ રેસો હોય છે ને ખાવામાં ઘણી મીઠી છે અને આ બાજુમાં જે આગળથી જે પ્લાન્ટેશન થયેલું છે એ ભૂક્રાંતિ છે જે વિટામિન એથી ભરપૂર છે જેનો ગર્ભ અંદરથી કેસરી રંગનો હોય છે ને ઉપરની છાલ પણ થોડી કેસરી પડતી હોય છે જો આ બંને જાતોનું પ્રોડક્શનને કારણે સૌથી વધારે ઉત્પાદન એમાં મળે છે એનું ઉત્પાદન વધારે હોવાને કારણે એ નફાકારક ખેતી થતી થઈ છે આ જે ભૂક્રાંતિ છે એ ક્રિસ્ટ યુનિવર્સિટી નવસારીના ડૉક્ટર કેતનભાઈ એમનું એક સંશોધિત છે ને આ ચાલુ વર્ષે જ આ જાતને આ વર્ષથી બહાર પાડવામાં આવી છે બાકી સી સેવન્ટી વન છેલ્લા પાંચ વર્ષથી અમે રોપીએ છીએ અને આનું ઉત્પાદન સારું હોવાને કારણે એનું અમે વર્ષો વર્ષ એને રિપીટ કરતા આવી રહ્યા છીએ આ જે સી સેવન્ટી વન જાત છે એના અમે ગઈકાલે જ નવસારી કૃષિ યુનિવર્સિટી પરથી આના કંદની આ કૂપ લઈ આવ્યા હતા જેને લાવીને પછી પાણીમાં એને ડુબાડી રાખી ને આજે આ એક પ્રફુલ્લિત આ છોડ પાણી આપ્યા બાદ એને અહીં રોપી રહ્યા છે જે બે પાળી વચ્ચેનું અંતર જે છે એ અઢી ફૂટ રાખવામાં આવ્યું છે અને બે છોડ વચ્ચેનું જે અંતર છે એને આઠ ઇંચની લાકડીઓ દ્વારા માપ રાખેલ છે અને એ આઠ ઇંચે રોપવામાં આવેલ છે જે કૃષિ યુનિવર્સિટી નવસારીની ભલામણ મુજબ આ રોપી રહ્યા છે અને રોપતી વખતે એની લગભગ ચાર પેર સાથે હોય છે જે ચાર પાંદડીઓ એમાંની બે પાંદડીઓવાળો ભાગ અંદર દટાઈ જાય એ પ્રમાણે એને રોપવામાં આવે છે અને બે ઉપરનો ભાગ એ બહાર રહે અને સીધો રહે એ પ્રમાણે એને રોપવામાં આવે છે જેની જેનો આ જે પીલો આપણે ઉપરથી જો રાખેલો હોય તો એની અંદર પૂરેપૂરું જર્મિનેશન મળી રહે છે નહીં તો ક્યારેક આ લાંબા વેલાને એક વેલાના દસ બાર ટુકડા કરી રોપવામાં આવે તો ક્યારેક એનું જર્મિનેશનનું પ્રમાણ ખૂબ ઓછું થઈ જતું હોય છે જેમાં પચાસ ટકા જ આપણને જર્મિનેશન મળતું હોય છે પરંતુ એને ફરી પાછું મરી ગયા પછી ગેપ ફિલિંગ કરતી વખતે જો રોપીએ તો એ કંદમાં પ્રોડક્શનમાં ઘણો બધો ફરક પડતો હોય છે માટે એને રોપતી વખતે એના માત્ર કુપળો જ કૃષિ યુનિવર્સિટી પરથી આપવામાં આવે છે અને આ કુપડોને જ આ રોપવાનું રહે છે અત્યારે જે પાણી અપાઈ રહ્યું છે જે આ ગાદી ક્યારા ઉપર જેમાં અત્યારે પાણી આપ્યા પછી એને આ હવે પછીથી છ દિવસ પછી ફરી પાછું પાણી આપીશું જેથી અત્યારે ત્યાં સુધી ભેજ જળવાઈ રહેશે જમીનનું જે હિટિંગ છે તે પણ સચવાઈ રહેશે અને એ પ્લાન્ટ પૂરેપૂરો ઉગવા માટે એ તૈયાર થઈ રહેશે હાલમાં એ પાણી એક જ ક્યારામાં મૂકી આજુબાજુના ચાર કા ક્યારાઓમાં સ્પ્રેડ થાય છે પરંતુ જ્યારે ફરી પાછું છ દિવસ પછી ફરી પાછું પાણી આપીશું ત્યારે એક એક ક્યારામાં ધીમે ધીમે અને થોડું થોડું પાણી આપીશું જેથી એને વધારે પડતું પાણી મળશે નહીં અને લિમિટમાં એને ભેજ જ મળે એ પ્રમાણેનું એને પાણી આપવામાં આવે છે આજે જે આપણે પ્લાન્ટેશન કરી રહ્યા છે એને હવે પછી એકસો દસ દિવસ પછી એને કાઢવાની શરૂઆત થશે કાઢતા પહેલે આગલા દિવસે એને આ ઉપરના વેલાઓ કાઢી લઈ ઉપર ત્રણ ઇંચનો ભાગ બાકી રાખી વેલાઓ કાઢી નાખી જમીનને ખુલ્લી કરી નાખી પછી એક પછી એક એને ટીકમ વડે ખોદી આપણે કાઢવામાં આવે છે આની અંદર પૂરતી પાયાનું ખાતર આપેલ છે પરંતુ એને જ્યારે એની અંદર એક જીવાત આવવાની શક્યતાઓ રહેલી હોય છે જેમાં કૃષિ યુનિવર્સિટીની ભલામણ એ છે કે એની અંદર જો જીવાત આવે તો એ કંદ સડી સડી જવા પામે છે માટે એને ફેરાડોન પચાસ આ રૂપિયાના પચાસ દિવસ પછી ફિરાડોન અથવા ફોરેટ ટેન જી એને આપવામાં આવે તો એ પાકની અંદર જીવાત ના આવવાને કારણે સડતું નથી પરંતુ હું રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતી નથી અને હું જીવામૃત આપું છું જેના કારણે આ જીવામૃતને કારણે કોઈ રોગને જીવાત રહેતી નથી પરંતુ બીજા ખેડૂતો આ પ્રમાણે ફેરાડોનનો ઉપયોગ કરતા હોય છે આ સક્કરિયા જે છે જેને સૌથી વધારે ઉપવાસમાં ખવાતી વસ્તુ છે માટે એનો ઉપયોગ આપણે અત્યારે જે અત્યારે પ્લાન્ટેશન કરી રહ્યા છે એ બરાબર શિવરાત્રિ અને હોળીના દિવસોમાં આ નીકળશે જેનો એ દરમિયાનમાં એનો સૌથી વધારે ભાવ રહેતો હોય છે આ ઊંબાળિયું બનાવીને વેચ જે આપણા વિસ્તારની અંદર વલસાડ જિલ્લા અને નવસારી જિલ્લાની અંદર જે ઊંબળીયું બનાવીને વેચાય છે એનું પણ પાપડીનું જે ઉંબળિયું બને છે એમાં પણ આ સક્કરિયાને નાખવામાં આવે છે એટલે આ જે પીરિયડમાં જો રોપાઈ જાય આજથી નવેમ્બરના પહેલાં વીકમાં તો એ પૂરેપૂરી પાપડીની સિઝનમાં આ નીકળતું હોવાને કારણે એનો એક કિલોનો બજારમાં પચાસ રૂપિયાથી સિત્તેર રૂપિયા સુધીનો ભાવ બજારમાં છૂટક વેચાણમાં વેચાય છે પરંતુ આપણે વેપારી ભાવ જો ગણીએ તો મિનિમમ વીસ રૂપિયાથી ચાલીસ રૂપિયા સુધીના ભાવે આપણે હોલસેલ ભાવે પણ વેચી શકીએ માટે એનો સારા ભાવ આપણને મળે તો એવા સમયે જ એનું પ્લાન્ટેશન કરવાનું કે જેથી આપણને એ જ્યારે પાપડીની સિઝન ચાલતી હોય ઉંબડિયાની સિઝન ચાલતી હોય ઉપવાસની સિઝન ચાલતી હોય એ સમયે એનું પ્રોડક્શન નીકળે અને બજારમાં એનો સારો ભાવ મળી રહે હવે આગળ વધીએ અને જોઈએ કાર્યક્રમનો આગળનો ભાગ મિત્રો શિયાળાની સાથે સીતાફળ પાકની શરૂઆત થાય છે સીતાફળ પાક એ નવેમ્બરથી ફેબ્રુઆરી માસ દરમિયાન થતો હોય છે સીતાફળનો સારો પાક મેળવવા માટે સીતાફળના ઝાડની આસપાસ ખેડ કરવી બહુ જરૂરી હોય છે સાથે સીતાફળમાં આવતા મિલીબાગ રોગનું નિયંત્રણ પણ ખૂબ જરૂરી હોય છે ત્યારે ચાલો જોઈએ સીતાફળની બાગાયત ખેતી નમસ્તે મારું નામ હર્ષલ ગાલા છે અમારી વાડી ઉમરગામ તાલુકાના દહેરી ગામમાં આવેલી છે અહીંયા અમે સીતાફળનો પાક લઈએ છીએ જે આ જે પાછળ ઝાડ છે લગભગ વીસ વર્ષ જૂના છે પચીસ વર્ષ પણ અમે પ્રુનિંગ કરીને એને નાની જ સાઇઝમાં રાખતા હોઈએ છીએ જેથી કામ કરવું સહેલું થાય અત્યારે આમાં ચોમાસા પછી બે ત્રણ વખત જે નિંદામણના બી થયા હોય ચાર મહિનામાં એટલે અમે નિંદામણ કંટ્રોલ કરવા માટે વચ્ચે ખેડકામ કરીએ એની સાથે સાથે જે પછી જે બચી જાય એના પર વીડી સાઈડનો ઉપયોગ કરતા હોઈએ છીએ એના બે ઉપયોગ થાય કારણ છે કે વીડી સાઈડનો ઉપયોગ ઓછો થાય જ્યાં જરૂર પડે ત્યાં જ અને ખેડકામ કરવાથી અમારે અહીંયા જે જમીન છે કડક જમીન છે તો ઉપરનું લેયર અલગ થઈ જાય તેથી કરીને નીચેનો ભેજ જળવાયેલો રહે અને ક્રેક પડે નહીં એટલે અમને બંને ફાયદા થાય આ કામ કરવાથી અમે કોશિશ કરીએ કે આ સ્પ્રે જે ઘાસનો નિંદામણનો સ્પ્રે હોય છે એની સાથે સાથે કોન્ટેક્ટ ઇન્સેક્ટિસાઈડ લઈ લઈએ છીએ જેમ કે ડીડીવીપી છે ડાયક્લોરોવોસ જેથી કરીને એના પર નિંદામણ આ ઇન્સેક્ટ્સ આમ જોઈએ તો નિંદામણ પર સૌથી વધારે જીવાત હોય છે ને જો એ સાથે કંટ્રોલ ના કરવામાં આવે તો નિંદામણ પરની બધી જીવાત પછી મુખ્ય પાક પર પહોંચી જાય એટલે એ સાથે સાથે કંટ્રોલ કરવો જરૂરી છે અત્યારે અમારો માલ હવે આમ જોઈએ તો મીડ એજમાં છે લગભગ હજુ દોઢેક મહિના પછી હાર્વેસ્ટિંગ ચાલુ થશે અને શિયાળાનો પાક છે એના કારણે સાઇઝ બહુ મળે નહીં પણ છતાં પણ ઓફ સિઝન છે એનો થોડો બેનિફિટ અમે દરિયાઈ પટ્ટીમાં છીએ એના કારણે આ માલ લઈ શકીએ છીએ જેટલા દરિયાથી દૂર જઈએ તો આ ફ્રૂટ સેટિંગ જલ્દી મળતું નથી અને રેગ્યુલર લેવામાં ઝાડ પણ થાકે છે આપણને જોઈએ એટલું પ્રોડક્શન મળતું નથી એટલે એકાંતરે કે બે ત્રણ વર્ષે એક વખત આ ક્રોપ અમે લઈએ છીએ અહીંયા અમે સીતાફળના ઝાડ અમારા ઘણા જૂના છે એટલે એની વચ્ચે વચ્ચે નવા હનુમાનના હનુમાન ફળ અનોના ટુ વેરાયટીના ઝાડ રોપી દીધા છે જે આમ જોઈએ તો સીતાફળની જ ઇમ્પ્રુવડ વેરાયટી છે જે લેસ સીડ એક ફ્રૂટમાં ઘણા ઓછા બી આવે હા એવી જાત છે પલ્પ રેશિયો ઘણો વધારે સારો મળે છે સાઇઝ પણ સારી હોય છે જસ્ટ અમે નવો હવે પ્લોટ આખો રિન્યૂ કરવાનો હતો એટલે આ સ્ટેપ લીધું છે અમે નોર્મલી સીતાફળમાં હેન્ડ પોલિનેશન કરતા હોઈએ છીએ જેના ઉપયોગ એ હોય કે એક તો તમારું જે ફ્રૂટ છે એ ઘણા એકદમ સરસ શેપનું થાય સાથે સાથે એની સાઇઝ પણ સારી થાય છે અને થિનિંગ થઈ જાય એક નેચરલ થિનિંગ થઈ જાય કારણ કે એના માટે પોલન માટે અમુક ફૂલ કાઢવા પડે અમે પૂરી કોશિશ કરીએ કે એક ડાળી પર છૂટી છૂટી જે ડાળીઓ એના પર એક એક ફ્રૂટ જ હોય આ સિઝનમાં ઘણા ઓછા ફ્રૂટ હોય છે જ્યારે વધારે હોય તો પણ જે પતલી પતલી એક ડાળી પકડીએ એના પર એક જ ફ્રૂટ હોય જેથી કરીને બે ફળ વચ્ચે કોમ્પિટિશન ના થાય અને સાઈઝ સારી મળે આમ તો સીતાફળ એકદમ હાર્ડી ક્રોપ છે પણ એમાં મિલીબગનો પ્રોબ્લેમ ઘણો જ હોય છે કારણ કે સીતાફળની જે આંખો છે એ આંખોમાં છુપાઈ રહેવા માટે મિલીબાગને જગ્યા મળી જાય છે ને આમ ફ્રૂટને ડેમેજ નથી કરતું પણ ફ્રૂટની ક્વોલિટી દેખાવ બગાડી નાખે છે જેથી કરીને માર્કેટ રેટ ઓછા થઈ જાય મિલીબગને કંટ્રોલ કરવા માટે આપણે સાબુ અથવા ડિટરજન્ટ સાથે પેસ્ટિસાઈડનો યુઝ કરવો પડે છે કારણ કે મિલીબગને ઉપ પોતાના શરીર ઉપર એક મીણનું લેયર હોય છે જે રેગ્યુલર પેસ્ટિસાઈડને એને સુધી પહોંચવા નથી દેતું એટલે સાબુ કે ડિટરજન્ટ હોય જેથી કરી એનો પળ તૂટે અને પછી એને દવા લાગે ને આ પ્રોબ્લેમ માટે શરૂઆતના સમયથી જ કીડીનો કંટ્રોલ કરવો જરૂરી છે કારણ કે કીડીના પગને લાગીને જ મિલીબગ ઉપર ચડે છે એની સાથે સાથે રેગ્યુલર એ અર્લી સ્ટેજમાં જો સ્પ્રે થઈ જાય તો પાછળના સ્ટેજમાં પેસ્ટીસાઈડ રહીત ફ્રૂટ પણ ખાવા મળે અને મિલીબગ રહિત ફ્રૂટ પણ બને નોર્મલી આપણે સિંગલ સ્ટેમ ઝાડ રાખતા હોઈએ છીએ પણ અહીંયા જૂના ઝાડ થઈ ગયા છે એટલે અમારા મલ્ટિપલ સ્ટેમ થઈ ગયા છે છતાં પણ મિલીબગથી બચવાનો સૌથી સારો ઉપાય છે ટેપ આ જૂની ટેપ છે આ વર્ષે હવે નવી સેલોટેપ લગાડીશું સેલોટેપને ઊંધી ઊંધી કરીને ચીપકાવીએ જેથી જે પણ કીડીને જવું હોય એ ઉપર જવા માટે સેલોટેપ પરથી જાય ને એના પર ચીપકી જાય તો ઓટોમેટિકલી જે મિલીબગનો ઉપદ્રવ છે ઘણો કંટ્રોલ થઈ જાય છે જો સિંગલ સ્ટેમ હોય તો આ કામ બહુ સહેલું છે વર્ષમાં એક વખત કરવું પડે પણ એનાથી લગભગ નેવું ટકા જેટલો મિલીબગનો કંટ્રોલ થઈ જતો હોય છે આ સિઝનનો જે અમારો માલ છે એ હાર્વેસ્ટિંગ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં થશે આમ એ સમયે માર્કેટ ઘણું સારું હોય છે કારણ કે ઓફ સિઝન કહેવાય માલ ઓછો હોય ઠંડીના કારણે અમુક પ્રમાણે ડિમાન્ડ પણ ઓછી હોય કારણ કે ઘણાને સીતાફળથી શરદી થઈ જતી હોય છે પણ છતાં પણ માર્કેટ રેટ સારા મળી જાય છે એકચ્યુઅલી આ વર્ષે જોઈએ તો રેગ્યુલર સિઝન જે દિવાળી પરની સિઝન હોય એ સમયે જ્યારે લોએસ્ટ રેટ હોય છે પણ આ વખતે ત્યારે પણ સીતાફળના ભાવ ઘણા સારા હતા આશા રાખીએ કે ઓફ સિઝનમાં પણ સારા રહેશે સીતાફળ એક પેરિશેબલ ફ્રૂટ છે એની સેલ્ફ લાઈફ ઘણી ઓછી છે એના કારણે એના એક્સપોર્ટ બહુ લિમિટેડ છે નોર્મલી બહુ થતું નથી રિટેલમાં જ એટલે લોકલમાં જ વધારે જાય છે નજીકના દેશોમાં જ્યાં ઝડપથી પહોંચતું હોય ત્યાં થોડું બહુ એક્સપોર્ટ થાય છે પણ એક્સપોર્ટ માટે એ નહીં તો પલ્પ એનો સીતાફળનો પલ્પ ઘણો ડિમાન્ડમાં છે એને ફ્રીઝિંગમાં પ્રિઝર્વ કરી અને ઘણી જગ્યા પર એક્સપોર્ટ થતો હોય છે આ અમારા ઝાડ લગભગ પચીસ વર્ષ જૂના છે અને આમ તો સીતાફળના ઝાડ પચાસ સાઠ વર્ષ સુધી ચાલે પણ અમે જે પ્રૂનિંગ રેગ્યુલર કરતા હોઈએ છીએ રેગ્યુલર ટ્રીમિંગ અને દર ત્રણ ચાર વર્ષે હેવી પ્રૂનિંગ એના કારણે હવે એની લાઈફ લિમિટેડ થઈ ગઈ છે અમને લાગે છે કે કદાચ અમારે હવે ચેન્જ કરવા પડે ને એટલે જ અમે વચ્ચે હનુમાન ફળના ઝાડ રોપી દીધા છે કે જેથી અમે ક્રોપ ચેન્જ કરી શકીએ ચોમાસા પછી રેગ્યુલર ડ્રીપથી અમે પાણી આપતા હોઈએ છીએ એને શોક પીરિયડ ડિપેન્ડ્સ નોર્મલી ઉનાળામાં હોય જેથી કરીને જે રેગ્યુલર સિઝન લેવી હોય ત્યારે અમને વાંધો ના આવે અને અમુક વખત જો જરૂર પડે તો નાલીમાં પણ અમે પાણી છોડતા હોઈએ છીએ કારણ કે આઠ કલાકની લાઇટમાં પૂરતું પાણી ઘણી વખત નથી પહોંચી શકતું તો ત્યારે ફ્લડ ઇરિગેશન આપીને થોડું ક્વોન્ટિટી પાણી આપી દેતા હોઈએ છીએ સીતાફળમાં અમે રેગ્યુલર દર વર્ષે બે વખત બેઝલ ડોઝ બેઝલ ડોઝ એટલે છાણિયું ખાતર અથવા મરઘા ખાતર આપતા હોઈએ છીએ જે લાઇન તમને દેખાય છે બે લાઇન વચ્ચે ચર કરી ને એમાં એટલા જ પોર્શનમાં ખાતર નાખીએ છીએ સાથે થોડુંક કેમિકલ ફર્ટિલાઇઝર પણ નાખતા હોઈએ છીએ અને એ પછી પાણી સાથે એકાંતરે એકદમ રેગ્યુલર નહીં પણ એકાંતરે કેમિકલ ફર્ટિલાઇઝર જતું હોય છે સીતાફળમાં ફ્લાવરિંગ ચાલુ થાય એ સમયે ઇરીગેશન કંટ્રોલ રાખવું પડ ઘણું જરૂરી છે જો ત્યારે ઘણું વધારે પાણી અપાઈ જાય તો ફ્લાવર ડ્રોપિંગ થવાના ચાન્સીસ હોય છે બીજું એ સમયે ભેજ પણ જળવાવી જોઈએ એટલે પ્રોપર ઇરિગેશનની જરૂર છે અમે હેન્ડ પોલિનેશન કરતા હોઈએ છીએ જેથી કરીને ફ્લાવર સેટિંગનું પ્રમાણ સારું મળે અને સારો સારો શેપ મળે એ પછી આમ તો સીતાફળને બહુ વાંધો નથી આવતો જો મોલોમસીનો એટેક હોય અથવા પછી એન્થ્રેકનોઝ આ બે પ્રોબ્લેમ હોય છે જે ભેજવાળું વાતાવરણ હોય તો એન્થ્રેકનોઝનો મોટો પ્રોબ્લેમ હોય છે તો એના માટે ધ્યાનથી ઓબ્ઝર્વેશન રાખીને સ્પ્રે કરવું જરૂરી છે આ જે પ્લોટ છે અમારું ફ્લાવરિંગ સપ્ટેમ્બર ઓગસ્ટ સપ્ટેમ્બરની વચ્ચે થયું છે અને હાર્વેસ્ટિંગ ડિસેમ્બર એન્ડ એટલે જાન્યુઆરીથી ચાલુ થશે જાન્યુઆરી ફેબ્રુઆરી સુધી લગભગ રહેશે આમ પાંચ મહિના લગભગ ફ્લાવરિંગથી હાર્વેસ્ટિંગ સુધી શિયાળાના ભાગમાં લાગતા હોય છે ને જેમ તમે થોડું જોઈ શકો છો જેવી ઠંડી વધી છે તો હવે પાનનો કલર બદલાય છે આ એક મુખ્ય કારણ છે કે જે સાઈઝમાં નેગેટિવ ઇફેક્ટ કરે આપે છે અને હવે જોઈશું કાર્યક્રમમાં આગળ શું છે આપના માટે ખાસ હવે ખેડૂત મિત્રો આપણે ધરોવાડિયું ત્યાર બાદ ફેરપણીની વાત કરું તો સામાન્ય રીતે ધરવાડિયું જે તૈયાર કર્યું હોય ત્યારે પચીસ થી ત્રીસ દિવસનું ધરવડિયું તૈયાર થયું હોય અને તંદુરસ્ત છોડ હોય ઊંચાઈ પચીસ થી ત્રીસ સેન્ટીમીટર જેટલી થયું હોય ત્યારબાદ એમને ફેર રોપણીમાં માટે એક તૈયાર થતા હોય છે અને ફેર રોપણીમાં ખાલા ઓછા પડે છે જેથી કરીને ખાલા પૂરવાનો પ્રશ્ન ઓછો રહે છે ફેર રોપણી માટે વાવતની વાત કરું તો સામાન્ય રીતે આ મરચીના પાકમાં બે લાઇન વચ્ચે સાઠ સેન્ટીમીટર તેમજ બે છોડ વચ્ચે પણ સાઠ સેન્ટીમીટર અંતર રાખી અને ફેર રોપણી કરવી જોઈએ હવે ફેર રોપણી માટે પણ એક થાણા દીઠ બે છોડ રોપવા જોઈએ આ હવે રોપ રોપણી કરતી વખતે પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે રોપણી કરેલા છોડમાં આપણે જે જગ્યાએ રોપીએ છે તે માટીથી થી પીન થી બરાબર દબાવી દેવો જોઈએ અંદર સેજ પણ પોલાણ રહેવું ન જોઈએ જેથી કરીને રોપેલા છોડની જગ્યાએ મૂળ સુધી પાણી ભરાય ન રહે જેથી કરીને રોપણી બાદ પાણી ભરાવાથી જે કહવારાથી છોડનો નાશ થતો હોય છે તેને આપણે અટકાવી શકીએ અને આપણે પૂરેપૂરું એટલા માટે ફેર રોપણી વખતે છોડને બરાબર દબાવી દેવા જોઈએ હવે આ રોપણી કરતી વખતે પણ આપણે પાયાનું ખાતર છે એ હેક્ટરે સો કિલોગ્રામ નાઇટ્રોજન પચાસ કિલોગ્રામ ફોસ્ફરસ અને પચાસ કિલોગ્રામ પોટાશ એ ફૂલ ડોઝની ભલામણ છે હેક્ટરે તેમાંથી પચાસ કિલોગ્રામ નાઇટ્રોજન અને પચાસ કિલોગ્રામ ફોસ્ફરસ છે એ આ ફેર રોપણી વખતે જ જમીનમાં બરોબર ભેર ભેળવી દેવો જોઈએ અને બાકીનો જે જથ્થો છે એ પૂરતી ખાતરની ભલામણ મુજબ ખાતરનો જથ્થો આપવો જોઈએ આમ ખેડૂત મિત્રો ફેર રોપણી આપણે જો ભલામણ અંતર મુજબ કરવામાં આવે અને ભલામણ કર્યા બાદ તો પૂરતું પિયત પણ આપવું જોઈએ જેથી કરીને છોડનું સ્થાપન પણ સારું થઈ રહે આમ ખેડૂત મિત્રો વૈજ્ઞાનિક પદ્ધતિથી જો ખેતી કરવામાં આવે તો આપણે મરચાના પાકમાં આપણે સારું એવું લીલા મરચાનું ઉત્પાદન પણ હેક્ટરે સરેરાશ પંદર હજાર કિલોગ્રામ જેટલું મેળવી શકીએ છીએ સૂકા મરચાનું ઉત્પાદન પણ આપણે પંદરસો ગ્રામ જેટલું આપણે ઉત્પાદન મેળવી શકીએ છીએ અન્નદાતા કાર્યક્રમ વિશે વધુ વિગત જાણવા આપ અમને અમારા નિયત સરનામા પર પત્ર વ્યવહાર દ્વારા સંપર્ક કરી શકો છો અન્નદાતા ન્યૂઝ એટીન ગુજરાતી એ ઓબ્લિક વન ઝીરો વન કોમર્સ હાઉસ ફાઈવ કોર્પોરેટ રોડ પ્રહલાદનગર અમદાવાદ Three eight zero zero five one.